જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગુંદાનું શાક. તો ઉનાળાની સીઝન આવી ગઈ છે અને અત્યારે ગુંદા પણ માર્કેટમાં સરળ રીતે મળી રહે છે. તો આજે આપણે ગુંદાનું શાક બનાવવાનું છે. આ રીતે મારી રીતે બનાવશો તો તમારું શાક ખૂબ જ ટેસ્ટી બનશે અને જરા પણ ચીકણું નહીં બને અને ગુંદાને ભરવાની ઝંઝટ વગર પણ આ શાક એકદમ સરસ રીતે ફક્ત 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. તો ચાલો આપણે ગુંદાનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ. તો અહીંયા મેં 250 ગ્રામ ગુંદા લઈ લીધા છે. તો અહીંયા આપણે ગુંદાને આપણે ડીટીયા સાથેથી અલગ કરી લઈશું. ગુંદાને મેં સરસ રીતે 2 પાણીથી ધોઈને સાફ કરી લીધા છે. તો આ રીતે આપણે ડાળખા સાથેથી ગુંદાને આ રીતે અલગ કરી લઈશું. તો ગુંદાને આપણે ડીટીયા તોડીને સાફ કરી લીધા છે. તો હવે આપણે આમાંથી બિયા કાઢી લઈશું. તો અહીંયા મેં પાટલો રાખી લીધો છે, એની ઉપર આપણે આ રીતે ગુંદાને રાખીશું અને દસ્તાની મદદથી ઉપરથી પ્રેસ કરીને આ રીતે ગુંદાને ફોડી લઈશું અને આ રીતે આપણે છરીને મીઠાવાળી કરી લઈશું અને જે બિયાનો ભાગ હોય છે એને આપણે કાઢી લઈશું. આ રીતે છરીને મીઠાવાળી કરવાથી બિયાનો ભાગ સરળતાથી નીકળી જાય છે અને અંદર રહેલી ચિકાસ પણ આપણે છરીની મદદથી આ રીતે કાઢી લઈશું. આ રીતે બીજા ગુંદાને પણ આપણે સાફ કરી લઈશું. તો આ રીતે આપણે બધા ગુંદામાંથી ચિકાસ અને બીયો બહાર કાઢી લઈશું. તો આપણા બધા જ ગુંદામાંથી બીયા કાઢીને તૈયાર કરી લીધા છે. તો હવે આ ગુંદાને આપણે 2 ભાગમાં કટ કરી લઈશું. તો આ રીતે આપણે ગુંદાને 2 ભાગમાં કટ કરી લઈશું. તો આ રીતે આપણે બધા ગુંદાને કટ કરી લેવાના છે. ભર્યા વગર પણ આપણું ગુંદાનું શાક ભરેલા જેવું જ સ્વાદમાં બનીને તૈયાર થશે. તો ગુંદાને આપણે કટ કરી લીધા છે. તો હવે એને વઘારવાની તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં મોટી 4 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો સૌપ્રથમ એમાં આપણે કાજુને ફ્રાય કરી લઈશું. અહીંયા મેં 8 થી 10 કાજુના આ રીતે 2 ભાગ કરી લીધા છે. તો એને આપણે થોડાક ફ્રાય કરી લઈશું. તો થોડાક ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. તો આપણા કાજુ ગુલાબી રંગના થઈ ગયા છે તો આપણે એને કાઢી લઈશું. તો હવે આ તેલમાં આપણે ગુંદાને ફ્રાય કરી લઈશું. આપણા ગુંદા થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી એને સાંતળી લઈશું. તો આ રીતે આપણે એને હલાવતા જઈશું અને થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી 2-3 મિનિટ સુધી સાંતળી લઈશું. આ રીતે ગુંદાને ફ્રાય કરવાથી ગુંદાની બધી ચિકાસ છે એ બધી દૂર થઈ જશે. તો 2-3 મિનિટમાં ગુંદા આપણા 50-60% જેટલા ચડી ગયા છે. તો હવે એને આપણે એક ડીશમાં કાઢી લઈશું. હવે એ તેલમાં આપણે શાકનો વઘાર કરી લઈશું. તો તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1/2 ચમચી જેટલી રાઈ એડ કરીશું. તો આપણી રાઈ ફૂટી જાય એટલે એમાં 1/2 ચમચી જેટલું જીરું એડ કરીશું
અને ચપટી હિંગ એડ કરીશું. હિંગ એડ કર્યા બાદ આપણે એમાં એક ઝીણી કાપેલી ડુંગળી એડ કરી લઈશું. ડુંગળીને આપણે આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને સાંતળી લેવાની છે. તો આ રીતે હલાવીને આપણે એને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને સાંતળી લઈશું. તો આપણી ડુંગળી ગુલાબી કલરની થઈ ગઈ છે. તો હવે એમાં એક ચમચી જેટલું લસણ એડ કરી લઈશું. લસણને મેં પીસીને કલાઈ લીધું છે. અહીંયા આપણે વધારે મસાલા એડ નથી કરવાના. લસણ આપણું થોડુંક સંતળાઈ જાય એટલે એમાં એક ટમેટો કાપેલું ઝીણું એડ કરી દઈશું. અને ટમાટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. હવે ટમેટા ને ડુંગળીમાં સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકીને 2-3 મિનિટ સુધી થવા દઈશું, જેથી કરીને ટમેટા આપણા સોફ્ટ થઈ જાય. તો 2-3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે ટમેટા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. તો ટ્રે ગ્રેવીને આપણે થોડીક એક બાજુ લઈ લઈશું અને તેલમાં 2 ચમચી ચણાનો લોટ શેકી લઈશું, જેથી કરીને આપણી ગ્રેવી પણ ઘટ બને અને ભર્યા વગર પણ ભરેલા ગુંદા જેવો સ્વાદ આપણા શાકનો આવે. તો આ રીતે આપણે સાઈડમાં થોડુંક તેલ છે તેમાં લોટને થોડી વાર માટે શેકી લઈશું, જેથી કરીને તેની કચાશ દૂર થઈ જાય. તો થોડી જ વારમાં આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે. તો હવે એને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે મસાલા એડ કરી લઈશું. તો અહીંયા હું 1/2 ચમચી જેટલી હળદર એડ કરું છું. 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું અને 1 ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશ અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું. હવે બધા મસાલા સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. મસાલાને આપણે થોડી વાર માટે તેલમાં સાંતળી લઈશું, જેથી કરીને મસાલા આપણા સારી રીતે સંતળાઈ જાય અને શાકનો કલર પણ ખૂબ જ સારો આવે. તો આપણા મસાલા સરસ રીતે તેલમાં સંતળાઈ ગયા છે. તો હવે એમાં આપણે ફ્રાય કરેલા ગુંદા એડ કરી દઈશું અને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું. તો ગ્રેવીમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે એમાં આપણે 1 કપ જેટલી છાશ એડ કરીશું. અહીંયા મેં મીડિયમ ખાટી છાશ લઈ લીધી છે. આ છાશ એડ કરવાથી આપણા શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને જે ગુંદાની ચીકાશ છે એ પણ જરા પણ નહીં રહે. એકવાર આ રીતે ગુંદાનું શાક જરૂરથી ટ્રાય કરજો. તો છાશને આપણે ગુંદામાં સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આને આપણે ઢાંકણ ઢાંકીને 4-5 મિનિટ સુધી થવા દઈશું, જેથી કરીને ગુંદામાં આપણો ગ્રેવીનો સ્વાદ સરસ રીતે બેસી જાય. તો 3-4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો આપણા શાકમાંથી સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે અને ગુંદા પણ આપણા સરસ રીતે ચડી ગયા છે. તો હવે આમાં આપણે ફ્રાય કરેલા કાજુ એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે કાજુ મિક્સ કર્યા બાદ આપણે એમાં કોથમીર એડ કરીશું અને ગેસને બંધ કરી લઈશું. તો તૈયાર છે આપણું ગુંદાનું શાક. તો હવે એક આપણે ડીશમાં સર્વ કરી લઈશું. તો આપણું સરસ મજાનું ગરમા ગરમ ગુંદાનું શાક બનીને તૈયાર છે. આ શાકને તમે રોટલી
પરાઠા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો તૈયાર છે આપણું સરસ મજાનું કાજુ ગુંદાનું શાક. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો.